સુરતના લાલ દરવાજા ખાતે આવેલી હોસ્પિટલના આઈસીયુમાં આજની દુર્ઘટના બાદ અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ 5 દર્દીઓના મોત થયા છે. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં આઈસીયુના 10 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી આજે સવારે દરમિયાન 5 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આટલી ગંભીર ઘટના હોવા છતાં પણ તંત્ર કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી. સુરતના લાલ દરવાજા ખાતે આવેલી આયુષ હોસ્પિટલના 5મા માળે કોવિડના વોર્ડમાં મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ એસીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. જોતજોતામાં આગ વધુ ફેલાઈ ગઈ હતી. આગ લાગ્યાની જાણ ફાયર વિભાગને તાત્કાલિક કરી દેવામાં આવી હતી. હોસ્પિટલમાં આગ લાગી હોવાને કારણે ફાયર બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો, જેના કારણે 15થી વધુ ફાયર ફાઈટર અને 15થી વધુ એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આગ વધુ પ્રસરે તે પહેલા જ ફાયર વિભાગની ટીમે કોવિડના વોર્ડમાં વેન્ટિલેટર પર સારવાર લઈ રહેલા ઉપરાંત સારવાર લઈ રહેલા અન્ય 17 દર્દીઓને સહી સલામત બહાર કાઢ્યા હતા. સલામત રીતે બહાર કઢાયેલા દર્દીને અન્ય જગ્યા પર શિફ્ટ કરવામાં આવ્યા હતા. જોકે વેન્ટિલેટર પર સારવાર લેતા દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેઓએ દમ તોડ્યો હતો. અરે મારા ફેસ